સુરત શહેરના જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીની સંખ્યા શનિવારે સાંજે 669 પર પહોંચી છે. તો શનિવારે વધુ 3 પોઝિટિવ દર્દીના મોત નિપજ્યા હતા, જ્યારે અત્યાર સુધી 136 લોકો કોરોનાને માત આપી ઘરે પહોંચ્યા છે. સુરત શહેર અને જિલ્લામાં કોરોનાના શનિવારે સાંજ સુધીમાં કુલ 669 કેસ પોઝિટિવ નોંધાઈ ચૂક્યા છે, જેમાંથી પાલિકાના જણાવ્યા પ્રમાણે ગઈકાલ સુધીમાં 30 વ્યક્તિના મોત નિપજ્યા છે, જ્યારે ગઈકાલ સુધીમાં 136 દર્દીઓને રજા આપી દેવામાં આવી છે. ગતરોજ નવા નોંધાયેલા 17 કેસમાં સિવિલ હોસ્પિટલના સ્ટાફ, નર્સ, વેન્ટર, ટાટા કન્સલ્ટન્સી કંપનીના એન્જિનિયર તેમજ એક પરિવારના માતા પુત્રોનો પણ સમાવેશ થયો છે. કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ સિવિલ હોસ્પિટલમાં કોરોના સામે જંગ લડી રહેલા 2 મહિનાની બાળકી સહિત કુલ 58 પોઝિટિવ દર્દીઓ સાજા થતા શનિવારે તેમને રજા અપાઈ હતી. અત્યાર સુધીમાં પહેલી વખત સૌથી વધુ 58 દર્દીઓને એક સાથે રજા અપાઈ છે. સુરત જિલ્લામાં મોતનો આંકડો 30 પર પહોંચ્યો છે, જ્યારે રિકવરની આંક 136 પર પહોંચ્યો છે, જેથી મોતની સામે રિકવરની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત.